રામ રામ સા સિદ્ધિ મારવાડી ચેનલ માટે આપણું એકવાર ભલે સ્વાગત છે. મારું નામ એ કુશલા ચૌધરી હેન. આજ મેં થોડી વિડીયો મોને લીલા કેર રો શાક બનાવવાનો તરીકો બતાવલા. યું તો કેર જીમણ મેં ખરાબ હે, પણ અગર આપણને સહી તરીકે બનાવ્યા હોત તો ખરાશી ખતમ હો જા હેને જીમણ મેં એના ટેસ્ટી લાગે. કોઈ બાત હોય ભલે કોઈ ખાવની પીવાની ચીજ હો, જીતી જ્યાદા કડવી હોય ઉતરી આપણ હારું ફાયદેમંદ હોય. એના વાસ્તે કરેલા હેન કેર જેડી સબ્જી રૂતરે હિસાબો આપણને જરૂર જીમણી છે જે. તો થે એની વિડીયો દેખ અને કેરો શાક જરૂર બનાવજો. વિડીયો હકરો લાગે તેને લાઇક અને શેર કરજો. તો અબ આપણે કેરો શાક બનાવવાનો હરું કરા. કેરનો શાક બનાવવાનું હરું મેં આધો કિલો લીલા કેર લ્યા હું. મેં અરે ગૂંડ કર ખૂંટ અને 3 દિન પહેલા લૂણ ર પાણી મને ભીજને હરું મેલ દ્યા. લૂણ ર પાણી ને મેં આટટ પહોરું 2 વાર ચેન્જ કર દીધો. અબે ભીંજન એકદમ કવળા હોગા હે ને કડવાટી લગભગ ખતમ હોગી. અબે એને એક જરીએમ ગાલન પાણી બહાર કાઢલા. જરિયા ને એક ઠોમાત મેલ દો જો પાણી જરન કેર એકદમ ફરકા હોજી. અબ આપ એ કુટણીયા મેં થોડા થોડા કેર ગાલન એને જીગ દો. કેરો ને ઓળોળ કૂટ અધ કિચરા કરના હાલા મેં એની કરના હે. કેર અધ કિચરા હોગા અને એક દૂજે ઠાવ માં ગાલ દો. એની તરીકે હું થોડા થોડા કરીને આપણે હગળા કેરાનું કૂટ લેવા. પરી માને કોની અભીને ખોળે લેણી જ પડી. વિડીયો ભીચે પરી રો આવણો આપને કેડો લાગે. પરીને વિડીયો મેં જગા દઉં કે નહીં દઉં મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. હગળા કેરા ને અધ કિચરા કૂટ અને એક ઠાવ માં ગાલ દયા. હવે આપણે સાગ મેં નેકનો મસાલો તૈયાર કરો. એના વાસ્તે મેં એક ઠાવ માં એક કટોરી દહીં લીધો હું. એને ચીમચી હલાન મત લો. દહીં ને એકાદી મિનિટ તઈ ચીમચી બઢિયા મિલાઈને એકદમ પતલો કરી દેણો હે. દહીં ને બઢિયા મિલાય પછી આપણે મન ગાલો નેનકી ચીમચી 1 ચીમચી હળદ, 2 ચીમચી પીસુડી રાતી મિરચા, 2 ચીમચી પીસુડા ધાણા. એને ચીમચી બઢિયા મિલાઈ દો. દહીં ને આપો કેરી સબ્જીમાં ખટાઈ દેવાનું હારું કામે લેવા. થે ચાવો તો દહીં ની જગ્યાએ કેરી કામે લઈ શકો, પણ દહીં સબ્જી નો ટેસ્ટ ઓરી બઢિયા આય. દહીં મસાલા બઢિયા મિલાઈ જ ગા. અબ આપણે મન આધી કટોરી પાણી ગાલ દો. પાણી ગાલે એને ભળે મિલાઈ દો. દહીં ને અને મસાલા ને ચીમચી બઢિયા મિલાઈને એક જીવ કરી દેણા હે. સાગ મેં નેકનો મસાલો તૈયાર હે. અબ આપણે ગેસ માથે એકડેલું મેલ અને ગેસ ચાલુ કરી દો. કડોલીમાં પગાલો 3 ટીબરી તેલ, 8-10 લસણ ની કુળિયા ગાલન કૂટલા.
તેલ ઉનો એ પછી અપાઈમાં ગાલ એક ચીમચો જીરો, અધોક ચીમચો હિંગ, ઓદૈરોન મસાલો ગોળિયો, એનો કૂટેડું લસણ, એને ખુરપે મિલાઈ દઉં. દહીં ગાલ્યા પછી ગેસને આંચ ઠીકો ઠીક રાખીને કઢાઈ લઈ લગતો ખુરપો પહેરતો રહેણો હે, એન દહીંને દો તીન મિનિટ તક પકણો હે. મસાલાને પકાવતાને અમે લગભગ 3-1 મિનિટ ઉગાયે. અબ્બા પોઈન્ટ મને કૂટેડ કેર ગાલતા નેનકી ચીમચી હું 1.5 ચીમચી અપાઈન મને ગાલા લૂણ, એને ખુરપે બઢિયા મિલાઈ દઉં. દહીં મેં લૂણ ગાલન ગરમ કરને હું દહીં ફાટનો ડર રહેવે એના વાસ્તે મેં લૂણ ફેલી ની ગાલ્યો. હવે અગલી ચીજો મિલાયા પછી કેરાના પબડિયા હિજોમાં કડોલી માં ઢકણું દે દઉં. અબ ગેસ ની આંચ ઠીકો ઠીક રાખ અને સાગ ને આપો 5-7 મિનિટ તો હિજો. એક દો વાર ઢકણું આગુ લે અને કડોલી એમ ખુરપો ફેર દેણો હે. સાગ ને હિજો તને મને લગભગ 1.5 મિનિટ ઉગા હે. કડોલી માં તો ઢકણું આગુ લે ની હંભાળ લઉં. કેર એકદમ બઢિયા હિચ ગાય. ગેસ બંધ કરન કડોલી નીચે ઉતાર દઉં. સાગ ત્યારે એને પૂર્ણ હરું એક ઠાવમાં ગાલ દઉં. તો લોસા ત્યારે કેરો સાગ ના પીવા તો ભણ્યો હે. થોને હું વિડીયો કેડો લાગો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો એકવાર ભલે મિલા એક નવી વિડીયો રાતે. જય તૈ રામ રામ. જય હિન્દ, વંદે માતરમ, જય જય રાજસ્થાન.